ખેડૂતો હાલ તકલીફમાં છે શરૂઆતમાં જ્યારે વાત કરું તો તમને અગાઉથી બે હજાર બાર તેરનું વરસ હતું ગેલ અને જેટકો દ્વારા જે કામગીરી ચોકારી ગામે મહીસાગર નદી આગળ કરવામાં આવી તેના કારણે દીપક સામુ એક મંડળી જે ખેડૂતો છે અને ઘણા ખેડૂતો માલિકીના જમીન ધરાવતા લોકો છે આ લોકોની જમીન ગેલ અને જેઠકો દ્વારા જે જમીનની અંદર નદીની નીચેથી પાઇપલાઇન લઈ જવાનું કામ જે કરતા હતા એ કારણના કારણે જ્યારે પૂર આવ્યો તે વખતે નદીએ પોતાનું વેન બદલ્યું અને ખેડૂતોની જે આજીકો આજીવા આજીવિકા હતી કે જેઓ ખેડૂત ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા તે ખેડૂતોની જમીન ધોવાન ધોવાણ થઈ જવા પામી આ વાત છે બે હજાર બાર તેરની ત્યારબાદ સતત ખેડૂતો લડતા રહ્યા પરિણામ બે હજાર અઢારની અંદર મારી સમક્ષ આવતા સતત છથી આઠ મહિના દરમિયાન ગેલ કંપની સાથે સમાધાન ફોર્મ્યુલા કરીને ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય આવે એ માટે સતત એક વર્ષ સુધી સતત પ્રયત્ન કર્યા સંકલન સમિતિના માધ્યમથી મેં પ્રશ્નો વારંવાર ઉઠાયા ત્યારબાદ ગેલ કંપની આવી અને ખેડૂતો અને એસડીએમ પ્રાંત અધિકારીશ્રી એ બધા મળીને આ એક મુદ્દા ઉપર સમાધાનની પ્રક્રિયા કરી અને ખેડૂતોને એક કરોડ જેટલું વળતર રહીના જે ખેડૂતો છે તેમને મળે એ માટેની રકમ નક્કી કરવામાં આવી ત્યારબાદ પ્રાંત અધિકારીશ્રી દ્વારા જે તે હુકમ કરવામાં આવ્યો કે અત્યારની અત્રેની કચેરી એટલે કે પ્રાંત અધિકારીની કચેરીમાં આ રકમ જમા કરાવી એ ઓર્ડર થઈ ગયો ગાર્ગી મેડમ કરીને હતા એ ઓર્ડર કરીને ગયો એમને ખબર નહીં એ ઓર્ડર એવી રીતનો કેમ કર્યો કે એ અજાણ હતા કે પ્રાંત અધિકારીશ્રીનું એવું કોઈ એકાઉન્ટ હોતું નથી તો પછી એ રીતનું એમને ઓર્ડર કરવાની જરૂર નથી એના ઓર્ડરને કારણે થઈને છેલ્લા ચાર છ મહિનાથી સતત ખેડૂતો દોડી રહ્યા છે પોતાના જે પૈસા લેવાના છે ગેલ કંપની એવું કહે છે કે અમે કલેક્ટરના પ્રાંત અધિકારી શ્રીના એકાઉન્ટમાં પૈસા નાખીશું પ્રાંત અધિકારી શ્રી વારંવાર એવું કહે છે કે અમારું કોઈ એકાઉન્ટ નથી હોતું આ મુદ્દાને લઈને અસમંજસ ઊભી થયેલી છે અને ખેડૂતો એનો ભોગ બની રહ્યા છે ખેડૂતોને પૈસા નથી મળી રહ્યા એટલે મારી લડત સતત છે ગઈકાલે પણ આખો દિવસ કલેક્ટરમાં નીકળ્યો છે ગેલની ઓફિસમાં ગયા ગેલના અધિકારી લઈને કલેક્ટરમાં ગયો છું અને ત્યાર પછી મેડમે એમને પણ કીધું છે કે અમારું કોઈ એવું એકાઉન્ટ હતું નથી તમે લોકો સીધા પૈસા દીપક સામુદાયિક જે મંડળી છે એમાં નાખો આ રીતનું એમને કહેવામાં આવ્યું છે અને અઢી ત્રણ મહિનાનો સમય ગેલ કંપનીએ એ માગ્યો છે મારું નામ દિનેશભાઈ બાપુભાઈ સોલંકી ચોકારીનો રહેવાસી છું ઘણા સમયથી અમે છ છ બે હજાર સોળથી આ એક ગેલને જેટકો અમે કેસ લડી રહ્યા હતા એને બે વર્ષ પહેલાં અમારા એકાણું લાખ રૂપિયા કલેક્ટરમાં મંજૂર કરવામાં આવ્યા હતા ત્યાર પછી અમને ગેલનું કામ અમે જે અટકાયું હતું એ કામ પણ કરવા દીધું કલેક્ટરના આદેશના નિયમ મુજબ ત્યાર પછી કલેક્ટરે દસ હુકમો કર્યા તે છતાં આજ દિન સુધીમાં ગેલ તરફથી કોઈ પણ જાતનું અમારા પૈસાની માંગ પૂરી નથી થઈ અને વચ્ચે સંકલમ સભા પણ હતી એની અંદર ધારાસભ્યએ પણ અમને એક ભૂખ હડતાલનો પ્રોગ્રામ કરવાનો હતો અને ધારાસભ્યના કહેવા મુજબ એ પ્રોગ્રામ અમે રદ કર્યો હતો કે ભાઈ તમે આ પ્રોગ્રામ કરતા નહીં અને હું મારી સંકલમ સભાની અંદર હું રજૂઆત કરું છું તમારો પ્રશ્ન સોલ્યુશન લાવીશ એ બાબતે અમે એ પ્રશ્ન માણી અને ધારાસભ્યના અનુસંધાને એ પ્રોગ્રામ રદ કર્યો હતો ત્યાર પછી સંકલમ સભામાં પણ એ લોકો ગેલના કોઈ હાજર સાહેબ નહોતા રહ્યા અને આજે જ્યારે અમે તાળાબંધી કરવાયા છે ત્યારે જસપાલસિંહ સાહેબ પણ હાજર છે અને એ અમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ જે ગેલનો જવાબદાર સાહેબ અહીંયા આવીને અમે પોતે નિવેદનને લેખિતમાં આ ખેડૂતોની સમક્ષ નહીં આપે ત્યાં સુધી અમે અહીંયા ધારણાનો પ્રોગ્રામ કરવાના છે ખેડૂતો અમારા લગભગ એકસો છવ્વીસ છે એટલે અમે તાળાબંધી કરી અને જ્યાં સુધી સાહેબ અમને પોતે નિવેદન નહીં આપે છે એક કરોડને એક લાખ રૂપિયા અમારું વળતર છે એની અંદર દીપક સામુદાયિક ખેતી મંડળીમાં એકાણું લાખ રૂપિયા નાખવામાં આવેલા હતા અને દસ ખેડૂતોને આરવી મો લીધેલા હતા એમના એક એક લાખ રૂપિયા ચૂકવણી કરવામાં આવી અમારી માંગ એક જ છે કે ઘણા સમયથી બે વર્ષથી આ પૈસા કલેક્ટરના આદેશ નિયમ મુજબ પણ પૈસા કંપની આપવા તૈયાર નથી અને અમને ઘણી વખતે અમારા ખેડૂતો ખોટો આપશોસ મેકી અને અમારી પર ખોટી જુલમ થઈ રહી છે એટલે અમે એક પ્રોગ્રામ કર્યો છે કે ચોકારી ગેલનો એક પોઈન્ટ આવેલો છે આગળ અમે તાળાબંધી કરવાના છે અને જ્યાં સુધી પોતે કંપનીનો કોઈ પણ જવાબદાર વ્યક્તિ આવીને અમને નિવેદન નહીં આપે ત્યાં સુધી અમે અહીંયા ધરણાનો પ્રોગ્રામ ચાલુ જ રાખીશું અમારો છેલ્લા બે હજાર હોલથી પ્રશ્ન છે અમે કલેક્ટરમાં વારંવાર રજૂઆત કરી કલેક્ટરે ઘણા હુકમ કર્યા જે અમારા જે બાઠા વિસ્તારમાં નદી ઉપર જે જમીન આવી પાંચસો હેક્ટર જમીન જે ધોવાણ થઈ ગયું એ ધોવાણના જે વર્તન લેખે જે પાકની નુકસાની ફક્ત પાકની નુકસાની પ્રત્યે એ લોકો જે મંજૂર કરેલા પૈસા એક કરોડ રૂપિયા જેવું એ કંપનીએ આ દિન સુધી કલેક્ટરના હુકમ વારંવાર કરવા છતાં કંપની આ દિન સુધી પૈસા ખેડૂતના ખાતામાં નાખ્યા નથી ને જેના કારણે અમે વારંવાર રેલીઓ કાઢી ધારાસભ્ય પણ સંકલન મિટિંગમાં વાત કરી પણ છતાં કંપની એનું એક જ દે કે હું કલેક્ટરના ખાતામાં નાખું અને કલેક્ટર સાહેબ કે મારું ખાતું ના હોય તો કલેક્ટર સાહેબનો જો કાયમ હુકમ કરતા હોય તો કંપની પણ એક પણ હુકમ ના કરે કે ભાઈ ચાલો હું કલેક્ટરના ખાતામાં અમને પણ એક પણ પત્ર આજ દિન સુધી છેલ્લા ચાર વર્ષથી એક પણ પત્ર લખીને એ આપ્યો કે હું ખેડૂતના ખાતામાં નાખીશ એટલે કંપની એનું મન માની કરે છે કંપની કોઈનું સાંભળતી નથી અને જ્યારે એની લેન્ડનું કામ કરવા કરવાનું હતું ત્યારે અમારી પાછળ આવતી હતી અમારી ખેડૂતો અમારી એક જ માંગ છે કે અમારા ખેડૂતોના ખાતામાં પૈસા નાખે અને અમને નિર્ણય આવે અને આજે જો અમને નહીં આપે તો અમે ધરણા પર બેસવાના છે અને એ લેખિતમાં અમને ખુલાસો કરે કે અમે કે ભાઈ બે મહિના કે એક મહિનાની અંદર તમારા ખાતામાં અંદર પૈસા નાખીશું આજે એક વાત વારંવાર એક જ પ્રશ્ન વાત હોય છે કે પૈસા તો કે ભાઈ હું કલેક્ટરના ખાતામાં કલેક્ટર કે હું મારું ખાતું ના અને અમારા ખેડૂતોને કહેજો અમારા બચારા ગરીબ ખેડૂતો વારંવાર કલેક્ટરમાં દોડીએ છીએ અત્યારે શું તમે કરી રહ્યા અત્યારે અમે તાળાબંધીને કરવાના છે અમે ધરણા પર બેસવાના છે